શરૂઆતમાં જ ખામી થઈ ગઈ છે. ઈવીએમ મશીન સાથે લાગેલા બેલોટિંગ મશીનમાં ખામી સર્જાઈ છે. સદુજી વાસ્તી પ્રાથમિક શાળામાં મતદાન કેન્દ્રમાં ખામી થઈ છે. બેલોટિંગ મશીનના બટનને દબાવતા જ એજન્ટોએ વિરોધ નોંધાવ્યો છે. ચૂંટણી અધિકારી પણ આ જે બેલોટિંગ જે મશીન હોય છે એ બદલ્યું છે. તો આજે થરાની પણ ચૂંટણી છે, એટલે ગાંધીનગરની સાથે સાથે આજે થરા છે, અન્ય સૌરાષ્ટ્રની જામનગર જિલ્લાની જે નગરપાલિકાઓ છે, આ ઉપરાંત પેટા ચૂંટણીઓ પણ છે, તેના પર પણ નજર છે. આ તમામ ખબરોની વચ્ચે થરા અને ઓખા પાલિકાની ચૂંટણી છે. એમાં થરામાં જે આજે ચૂંટણીમાં જ શરૂઆત થાય એના પહેલા જ મશીન બગડ્યું છે. સદુજી વાસની જે પ્રાથમિક શાળા છે એમાં બેલોટિંગ મશીન ખામી સર્જાતા એજન્ટોએ વિરોધ પણ વ્યક્તાયો છે. બદલાઈ દેવાયું છે આ મશીન જે છે તાત્કાલિક. અને આજે માહોલ ચૂંટણીમાં બનાસકાંઠાની થરા પાલિકાની મતદાનમાં શરૂઆતમાં જ ખામી સર્જાઈ છે. આ ઉપરાંત થરા નગરપાલિકામાં 6 વોર્ડમાંથી 5 વોર્ડમાં વોર્ડ નંબર 3ના ભાજપના 4 ઉમેદવાર પહેલાથી જ બિનહરીફ થયા છે. થરા નગરપાલિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. 6 વોર્ડમાંથી 5 વોર્ડના 20 સદસ્યો માટે આ ચૂંટણી છે, જેમાં વોર્ડ નંબર 3ના ભાજપના 4 ઉમેદવાર પહેલાથી જ બિનહરીફ એટલે કે જીતી ગયા છે. 5 વોર્ડ છે એમાં 20 સીટો માટે 48 ઉમેદવાર મેદાનમાં છે, જેના કારણે 15 મતદાન કેન્દ્રો પર 11,430 મતદાતાઓ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. અલ્કેશ અમારી સાથે જોડાઈ ગયા છે. અલ્પેશ, શરૂઆત થઈ ચૂકી છે અને પહેલાં જ કેટલીક જગ્યા પર ખામી સર્જાવાની પણ સર્જ્ય સમસ્યાઓ સામે આવી રહી છે. શું માહોલ છે થરામાં? વિજયજનક વાત કરવામાં આવે તો આજે થરા નગરપાલિકાના 6 વોર્ડમાંથી 5 વોર્ડના 20 સદસ્યો માટેની ચૂંટણી યોજાઈ રહી છે. વોર્ડ નંબર 3ના ભાજપના 4 ઉમેદવારો પહેલેથી જ બિનહરીફ થતા ફક્ત હવે 5 વોર્ડની ચૂંટણી યોજાઈ રહી છે અને તેના માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 48 જેટલા ઉમેદવારો મેદાને છે. 5 વોર્ડ માટે 15 મતદાન કેન્દ્રો છે અને 11,430 જેટલા મતદાતાઓ છે તે હવે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મહત્વની વાત એ છે કે ચૂંટણી શરૂ થાય તે પહેલા જ થરા નગરપાલિકાના સદુજી વાસની જે પ્રાથમિક શાળા હતી તેનું મતદાન કેન્દ્ર પર લાગેલા ઈવીએમ મશીન સાથેના બેલોટિંગ મશીનમાં ખરાબી સર્જાઈ હતી. બટનો ન દબાતા એજન્ટોએ તેનો વિરોધ કર્યો હતો અને ત્યારબાદ તાત્કાલિક ચૂંટણી અધિકારી દ્વારા આ મશીન હતું તેને બદલી દેવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે જે રીતે થરા નગરપાલિકાની ચૂંટણી લઈને છે જંગ છે તે જામ્યો છે અને ત્રણે પાર્ટીઓ છે તે પોતાના તરફ મતદાન થાય તે માટે હેડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બિલકુલ બિલકુલ, અલ્કેશ આપણી પાસે આવીશું. થરા જે છે એમાંથી પહેલેથી જ વોર્ડ નંબર 3માં ભાજપના 4 ઉમેદવારો પહેલાથી જ બિનહરીફ થયા છે. હવે 5 વોર્ડની ચૂંટણી છે, પરંતુ આ સાથે સાથે આપણે ઓખા પણ જવાનું છે, ભાણવડ પણ જઈશું, ત્યાં પણ મતદાન છે. આ ઉપરાંત કેટલીક જગ્યા પર અમદાવાદ હોય એમાં એમાં ઈસનપુર હોય, ચાંદખેડમાં પેટા ચૂંટણી છે, ત્યાં પણ થોડુંક નજર કરીશું. આ તમામ ખબરોની વચ્ચે નજર છે ગાંધીનગર મહાનગરપાલિકા માટે. આપ જોતા રહો ઝી 24 કલાક.